કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજથી આપણે ધોરણ 7માં 10મું પ્રકરણ પ્રાયોગિક ભૂમિતિ શરૂ કરી રહ્યા છે. મિત્રો, થોડીક આપણે એની થોડી ઘણી પ્રસ્તાવના શીખી લઈએ. બરાબર, તમે ઘણા બધા આકારોથી પરિચિત હશો, જેમ કે લંબચોરસ છે, ચોરસ છે, તમે લંબાઈનો રેખાખંડ પણ કેવી રીતે દોરવાનો એ પણ તમે શીખી ગયા છો, રેખાખંડને લંબ કેવી રીતે દોરવાનો છો તે શીખી ગયા છો, ખૂણો હોય, ખૂણાનો દ્વિભાજક હોય, વર્તુળ હોય, આ બધું જ તમે દોરતા શીખી ગયા છો. બરાબર, હવે આપણે સમાંતર રેખાઓ અને કેટલાક પ્રકારના ત્રિકોણો દોરતા આપણે શીખીશું. જે પણ આપણને માપ આપ્યું છે એ માપથી જ કરવાનું છે. બરાબર છે, આપણે આ પ્રકરણની અંદર આ જે પ્રાયોગિક ભૂમિતિ છે એમાં આ જ પ્રકારે બધા પેન, પેન્સિલ, રબર અને આપેલું માપ અને એ જ પ્રમાણે આપણે આકૃતિ દોરીશું. અને એ સિવાય આપણે એના પગથિયા અર્થાત મુદ્દા પણ લખવાના છે. તો આજથી આપણે આ પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. મિત્રો, આ પ્રકરણની અંદર તમારે બધું જ પેન્સિલથી જ ફક્ત કરવાનું છે. જો ભૂલથી પણ પેનથી કર્યું હોય તો પણ નહીં ચલાવવામાં આવે. બરાબર, કમ્પલસરી તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. કાચી આકૃતિ હોય, પાકી આકૃતિ હોય, બધામાં પેન્સિલનો ઉપયોગ કરવાનો. હા, મુદ્દા માત્ર ફક્ત મુદ્દા જ પેનથી લખવાના છે. મુદ્દા એટલે પગથિયા, પણ આકૃતિની અંદર પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. કોઈ પણ જગ્યાએ પેનનો ઉપયોગ કરવાનો નથી, ભૂલથી પણ નથી કરવાનો. બરાબર છે, હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 10.1. 10.1નો પહેલો પ્રશ્ન, રેખા એ બી દોરો, તેની બહાર બિંદુ સી લો, સીમાંથી એ બીને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરનો ઉપયોગથી દોરો. આમાં આપણને લોકોએ મુદ્દા લખો એટલે અર્થાત પગથિયા લખો એવું કહ્યું નથી, છતાં પણ આપણે એનો લખવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ આપણે આકૃતિ. મિત્રો, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આ એ બી દોરી દેવાનું છે. આનું કોઈ માપ આપેલું નથી એટલે આપણે શું કરીશું, આ રીતે એ બી દોરી દેવાનું છે. મેં અહીંયા નામ આપી દીધું છે એ અને અહીંયા મેં નામ આપી દીધું છે બી. બરાબર, આ આપણું એ બી દોરાઈ ગયું છે. હવે આપણે શું કરીશું, અડધાથી વધારે, જો આ અડધાથી વધારે થઈ ગઈ છે એટલે તમે થોડુંક વધારે લેશો તો વાંધો નહીં, પણ આ અડધાથી વધારે માપ લઈ લેવાનું છે. અને આ રીતે એક સાઈડ પર આપણે એ જ પોઈન્ટથી આમ સીધી આપણે એક ચાપ દોરવાનો છે. બરાબર, આટલું ખબર પડી ગઈ બધાને. હવે આ જ માપ રાખવાનું અને બીને કેન્દ્ર લેવાનું. જો મેં આ રીતે મેં બીને કેન્દ્ર લીધું છે, બીને કેન્દ્ર લીધું એટલે કે આ રીતે બીને કેન્દ્ર લેવાનું અને આવો એક ચાપ દોરી દેવાનો. દોરી દીધો ચાપ. બરાબર, હવે શું કરવાનું છે કે અહીંયા જે છેદે છે ને, બરાબર, ત્યાં આપણે શું નામ આપવાનું છે, સી. જો એ બી નો બહારનો બાજુ બી સી બિંદુ આવી ગયો છે. બરાબર, હવે આપણે શું કરીશું કે આને સમાંતર સીધી રેખા દોરી દઈશું. જો અહીંયા સીને કેન્દ્ર લેવાનું છે અને એક સીધી રેખા દોરી દેવાની. બરાબર, તો આ શું થઈ ગયું, એમણે કહ્યું છે એ પ્રમાણે, જો એ બી રેખા દોરી છે, બહારની બાજુ સી બિંદુ લીધું છે અને એ બીને સમાંતર, સમાંતર એટલે કે સરખી. બરાબર, આ રેખા સી માટે પસાર થાય એવી એ બીને સમાંતર રેખા થઈ ગઈ. અને આપણે સાને સાનો ઉપયોગ કર્યો છે, જેમને કહ્યું છે એ પ્રમાણે આપણે આ માપપટ્ટીનો ઉપયોગ કર્યો છે. બરાબર, અને પરિકર અને પેન્સિલનો ઉપયોગ કર્યો છે. બરાબર, તો આ રીતે આપણી આ પહેલું થઈ ગયું. હવે આપણે શું કરીશું, આના મુદ્દા લખીશું કે જેથી પરીક્ષામાં જો કદાચ તમને મુદ્દા આવે તો તમને પ્રોબ્લેમ થાય નહીં. બરાબર, તો ચાલો આપણે મુદ્દા મેં કહ્યું તો એ પ્રમાણે આપણે મુદ્દા શાનાથી લખવાના છે, પેનથી લખવાના છે. બરાબર, તો પહેલો મુદ્દો શું આવશે કે એ બી રેખા રચો. હવે દોરો નહીં આવે, હવે શું આવશે, રચો. રચો એટલે શું થશે, ગણિતની ભાષા થશે. બરાબર, એટલે પહેલાં શું આવશે, એ બી રેખાખંડ રચો. ત્યારબાદ શું કરવાનું છે કે એ ને કેન્દ્ર લઈ, બરાબર, એને કેન્દ્ર લેવાનો છે અને એ બી રેખાખંડની વધારે, અડધેથી વધારે, બરાબર, અડધેથી વધારે ત્રિજ્યા લઈને એક
ચાપ રચો. જો આપણે ચાપ કયો રચો, અહીંયા કેન્દ્ર લીધું હતું અને આ ચાપ રચો હતો, બરાબર. હવે શું કરવાનું છે, ત્રીજો મુદ્દો, એ જ ત્રીજા, એ ત્રીજા એટલે અડધેથી જે વધારે લીધી હતી ને આપણે, આ આ ત્રીજાનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર છે. આ રીતે આ ત્રીજા લીધી હતી એનો જ આપણે ઉપયોગ કરવાનો છે, એ જ ત્રીજાનો ઉપયોગ કરીને ઉપયોગ કરી બીને કેન્દ્ર લઈ ચાપ દોરવાનો, બરાબર. બીને કેન્દ્ર લઈને ચાપ રચો. ક્યાંથી લીધો હતો, એક અહીંથી લીધો હતો, પછી આપણે અહીંથી લીધો હતો, બરાબર. અહીંયા છેદે છે, બરાબર. હવે છેદે ત્યાં શું નામ આપવાનું, જ્યાં છેદે ત્યાં સી નામ આપો, બરાબર. સી નામ આપી દીધું. હવે સી ને સમાંતર રેખા દોરી દેવાની, સી રેખા રચો, બરાબર છે. હવે રેખા કયું છે એટલે આપણે શું કરવું પડશે, બંને બાજુ આ રીતે તીર કરી દેવાના, બરાબર. સી રેખા રચો એટલે શું થશે, એ બી સમાંતર સી. જો આ એ બી છે સમાંતર, સમાંતર આ સમાંતરનું ચિહ્ન થઈ ગયું, બરાબર. અને આપણને શું હશે, આ સી રેખા મળશે. તો મને આશા છે કે તમને આપેલનો પ્રશ્ન ખબર પડી ગઈ હશે.